भरूच जिल्लाना नेत्रंग तालुकाना कोलीवाड़ा गाम खाते आवेल एलएनटी कंपनीना कोरी क्रशल प्लांट थी उड़ती रजकणो तेमज रजकणोना कारणे खेतीना जमीन खराब थई जवाना विरोधमां ग्रामजनो द्वारा मामलतदारने आवेदनपत्र आपी क्वॉरी क्रशर प्लांट बंध करवानी मांगणी करी छे। कोलीवाड़ा गामना रहीशोए जिला कलेक्टरने संबोधीने मामलतदारने आपेल आवेदनपत्रमां जणाव्युं छे कि एलएनटी द्वारा चलावामां आवी रहेल क्वॉरी क्रशर प्लांट थी उड़ती रजकणोथी लोकोना आरोग्य जोखमवान साथे साथे खेतीनी जमीन पर ऊपर पड़तर बनावानी शक्यता उभी थई रही छे। आ उपरांत कंपनी द्वारा ग्रामजनोनी परवानगी विना ज प्लांट उभो करी दई गौचरनी जमीनमांथी खनिजनी चोरी करी रह्या होवानो आक्षेप कर्यो हतो। મારું નામ સંજયભાઈ છે, ગામ કોલીવાડા છે। અમારા ત્યાં એલએનટીનો પ્લાન આવ્યો છે, એનાથી રસ્તામાં આવવા જવાનું સ્કૂલ બી નજીક છે, એ લોકોનો વાહન વ્યવહાર ચાલે છે। એ લોકો થોડુંક અમારા ગાયચરણ ને બધું હેરાન ગતિ બી છે, એ લોકો અમારા ગાયચરણમાંથી થોડુંક બેન કાયદેસર એ લોકો થોડુંક મટુડો બી કાઢે છે। તો અમારે પ્લાન બંધ કરવા માટે સરકારશ્રીને થોડી ઘણી વિનંતી છે અમારી। નમસ્કાર દોસ્તો, હું છું મનુ વસાવા, ગામ કોલીવાડા। અમારા ગામમાં એક એલએનટી પ્લાન આવા હોવાથી આવ્યો હોવાથી અમારા ગામને ભારે નુકસાન છે, અને આના બાબતે આ પ્લાન અટકાવવાના બાબતે કહેવા જતાં મારા એક મામા કરીને છે મણિલાલ ફતિસિંહ વસાવા, એમને એ લોકોએ પોલીસવાળાને પ્રેશર કરીને રાતોરાત ઉઠાવી લીધેલ છે અને 2 લાખ રૂપિયા ખંડણીનો કેસ બનાવેલ છે, અત્યારે હાલમાં જેલમાં છે। આ બાબતે એમાં કહેવા જતાં બધા ગામજનોને પ્રેશર આપે છે અને આગળ પડતીઓ મોટી હસ્તીઓ પણ આમાં સામેલ છે। અમારા પંચાયત બીજા ગામના સરપંચ હોવાથી અમને આ ગામના કોઈ આગેવાનો પણ અમને મદદ કરતા નથી, તેથી અમે ગામના યુવાનો બધા ભેગા મળીને અમે ગરીબ છીએ, અમારા ગામને આવા બધા ગરીબ યુવાનોને બધા પ્રેશર કોઈ સપોર્ટ કરતા નથી, તે વતી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આવેલ છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું નેત્રંગ તાલુકો અને કોલીવાડા ગામનો રહેવાસી છું। મારું નામ છે પ્રતાપભાઈ વાલજીભાઈ વસાવા, તથા ગામના આગેવાનો સૌ બધા ભેગા મળીને એક એલએનટી પ્લાન અમારા ગામના ભાગોરે આવેલો છે, અને સાથે એક ગૌચર પણ આવેલું છે, અને એનાથી અમને બહુ જ નુકસાન ભારે ઉતરે એવો બહુ જ સંભવ છે। જતા સમયમાં પાણીનો પણ તકલીફ રહે એવો અમારો ભય છે, અને બીજું કે આજુબાજુ ખેડૂતોને પણ કોઈનો કોઈ સહી કોઈ કઈ કઈ વસ્તુ લીધા વગર આ પ્લાન આવી ચૂક્યો છે। એલએનટી પ્લાન આવી ચૂક્યો છે, અને એ એલએનટી પ્લાન બંધ હોવો જોઈએ, અગર એનો કોઈ રસ્તો હોવો જોઈએ એ અમારી વિનંતી છે। અને બીજું કે ગામના ભાગોરે અમારો એક નાનકડો ગૌચર છે, એ ગૌચરને પણ અત્યારે થોડુંક ખોદકામ કરી નાખ્યું છે, અને ગાયોને ચારવાની પણ મુશ્કેલ પડે એવું છે, તો એ માટે અમારે થોડીક વિનંતી સાંભળે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે।